विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजा माने विद्यार्थी मित्रों, आज आपने धोरण 10 सामाजिक विज्ञान में प्रकरण 13 उत्पादन उद्योगों की बात करवाना छे। ग्यारह अठवाडिये विद्यार्थी मित्रों, आपने प्रकरण 13 उत्पादन उद्योगों नो पहलो भाग भण्या। थोड़ी आपने बात प्रथम भाग नी अंदर शू भण्या छे आपने एनी करीए, तो सौथी पहला तो उद्योग एटले शू, उत्पादन उद्योग एटले शू, तो के कुदरती संसाधनों, कुदरत पासेथी आपणने जे काई मळे छे एने आपणा उपयोगमां लेवा माटे, उपयोगी बनावा माटे एनी उपर जे काई प्रोसेस करवामां आवे छे के तेनी उपर जे काई प्रक्रिया करवामां आवे छे, ते प्रक्रिया के प्रोसेस करती कंपनीओ के एकमो एटले उत्पादन उद्योग। दाखला तरीके मैं तमने एक्जाम्पल पण आपेलुं के आपणे वस्त्र परिधान नो पोशाक तरीके उपयोग करीए छीए, पण ए वस्त्र परिधान सूत्राउ कापड़माथी के रेशमी कापड़माथी बने छे, तो सूत्राउ कापड़ बनावा माटे काचा माल तरीके कपासनी जरूर पड़े, तो ई कपास कुदरते आपेली एक संपत्ति छे, पण कपासने आपणे सीधो ज पोशाक तरीके उपयोगमां लई शकता नथी, तो कि कपास ऊपर प्रक्रिया करवामां आवे छे, तेमांथी कपासિયા છૂટા પાડવામાં આવે, કપાસના રેસા તૈયાર કરવામાં આવે, એ રેસાને વણવામાં આવે ને વણ્યા પછી તેમાંથી એક કાચો સૂત્રાઉ કાપડ તૈયાર થાય, અને એ સૂત્રાઉ કાપડ ઉપર રંગ અને પ્રિન્ટ કરી અને આપણે પહેરી શકીએ તેવા વસ્ત્રો સ્ટિચ કરવામાં આવે, સીવવામાં આવે, તો આ બધી જ પ્રક્રિયાઓ જે થાય છે એ એક કુદરતી સંપત્તિ ઉપર થાય છે। સૂત્રાઉ કાપડ કુદરતે આપેલું છે, ખેતી ઉત્પાદન છે, સોરી કપાસ છે તે ખેત ઉત્પાદન છે, ઈ કપાસ ઉપર પ્રક્રિયા કર્યા પછી એનામાંથી આપણે કપડા સીવીને કે બનાવીને પહેરી શકીએ છીએ, તો કપાસમાંથી કપડા સીવાય ત્યાં સુધી જે કાંઈ પ્રક્રિયાઓ થઈ એ દરેક પ્રક્રિયાઓ ઉત્પાદન પ્રક્રિયા કહેવાય, અને એ ઉત્પાદન પ્રક્રિયા જે જે એકમોની અંદર થાય છે, કેટલીક મિલો માત્ર રેસા તૈયાર કરશે, તો કેટલીક મિલો રેસાને વણીને કાપડ તૈયાર કરશે, તો કેટલીક મિલો છે તે કાપડને કટિંગ કરી અને તેમાંથી વસ્ત્રો તૈયાર કરશે, તો એ દરેક મિલ છે, એ દરેક મિલને ઉત્પાદન ઉદ્યોગ તરીકે આપણે ઓળખીએ છીએ। ઉત્પાદન ઉદ્યોગોનું મહત્વ શું છે, તો કે આ પહેલાના વિડિયોની અંદર આપણે ભણ્યા કે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે કે અર્થવ્યવસ્થા માટે તમામ પ્રકારના ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે। જે દેશ આર્થિક રીતે વિકસિત છે, ફોર એક્ઝામ્પલ યુએસએ છે, રશિયા, જર્મની, કેનેડા વગેરે જેવા દેશો આપણાથી આર્થિક રીતે શું વિકસિત છે, તો એ દેશો વિકસિત છે તેના મૂળ પાયામાં શું રહેલું છે, તો કે એ દેશની અંદર વિકસેલા ઉત્પાદન ઉદ્યોગ, એમ કે કાચો માલ વેચવાથી ઓછું ઉત્પાદન કે ઓછું મૂલ્ય પ્રાપ્ત થાય છે, પણ તૈયાર વસ્તુ વેચવાથી વધુ મૂલ્ય પ્રાપ્ત થાય છે। એટલે ઔદ્યોગિક ક્રાંતિ 1750 માં આવી, ત્યારથી જ પશ્ચિમી દેશો છે તે ઔદ્યોગિક દ્રષ્ટિએ આગળ વધ્યા છે, કારણ કે પશ્ચિમી દેશોમાં યુરોપ ખંડના મોટા ભાગના દેશો જેમ કે ફ્રાન્સ કે બ્રિટન જેવા દેશોએ પૂર્વી દેશો ઉપર શાસન સ્થાપી અને તેને ગુલામ બનાવ્યા હતા, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, તો એ સમયે આપણી ગુલામીના કારણે ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણે પશ્ચિમી દેશો કરતા પાછળ છીએ। એટલે ટૂંકમાં કહીએ તો કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે ઉત્પાદન ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે। ત્યાર પછી આપણે લાસ્ટ વિડિયોની અંદર ઉદ્યોગોનું મહત્વ સમજ્યા બાદ ઉદ્યોગોનું વર્ગીકરણ ભણાતા, તો ઉદ્યોગોનું વર્ગીકરણ કરીએ તો ઉત્પાદનની અંદર વપરાતા કાચા માલના આધારે ઉદ્યોગોના અલગ અલગ પ્રકાર હોય છે, તો ઉદ્યોગોની અંદર જે માનવશ્રમ ઉપયોગમાં લેવામાં આવે છે તેના આધારે પણ ઉદ્યોગોના પ્રકાર જુદા હોય છે, તો એનો એક આખું કોષ્ટક આપણે ભણાતા। માનવશ્રમની દ્રષ્ટિએ જોઈએ તો ઉદ્યોગના મુખ્ય બે પ્રકાર છે, એક છે મોટા પાયા પરના ઉદ્યોગો અને બીજું છે નાના પાયા પરના ઉદ્યોગો। તો મેં તમને કહેલું કે મોટા પાયા પરના ઉદ્યોગો એટલે સૂત્રાઉ કાપડ ઉદ્યોગ, કે જેમાં આજે 3.5 કરોડથી પણ વધુ લોકોને રોજગાર મળે છે, જેમાં માનવ શ્રમ વધુ વપરાય છે, ને નાના પાયા પરના ઉદ્યોગો એટલે કે આપણો સિરામિક ઉદ્યોગ કે જેમાં માનવ શ્રમની ઓછી જરૂર પડે છે। એવી જ રીતે વપરાતા કાચા માલને આધારે પણ ઉદ્યોગોના બે પ્રકાર છે,
જેમ કે જે ઉદ્યોગની અંદર ઉત્પાદિત ચીજવસ્તુ માટે કાચો માલ કૃષિ પેદાશ હશે તો તે કૃષિ આધારિત ઉદ્યોગો છે, અને એવા ઉદ્યોગો કે જેમાં વપરાતો કાચો માલ ખનીજની પેદાશ છે તો તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ, એમાં વપરાતું કપાસ એ કૃષિની પેદાશ છે તો કાપડ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય. પણ આપણા સિરામિક ઉદ્યોગની અંદર વપરાતો કાચો માલ ખનીજની પેદાશ છે તો તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય. એવી જ રીતે માલિકીની દ્રષ્ટિએ કોઈ એવું એકમ કે જેમના માલિકો ભલે એકથી વધુ હોય, પાર્ટનરશિપમાં હોય, પરંતુ તે દરેક ખાનગી છે તો એ ખાનગી માલિકીના એકમો એવા એકમો કે જેમની માલિકી સરકાર હસ્તક છે તો તેને જાહેર ક્ષેત્રના એકમો કહેવાય. એવા ઉદ્યોગો કે જેમની માલિકી સરકારની અને ખાનગી એમ બંનેની છે તો એને સહકારી એકમો કે સહકારી ક્ષેત્રના એકમો કહેવાય. ઘણા એવા ઉદ્યોગો છે કે જેમની માલિકી સરકારની છે પણ સરકારે એ ઉદ્યોગને સંચાલન માટે ખાનગી માલિકને સોંપ્યા છે તો એવા એકમોને આપણે સહકારી ધોરણે ચાલતા એકમો કહેવાય. એવી જ રીતે સહકારી મંડળીના ઉદ્યોગો, મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ગૃહ ઉદ્યોગોમાં લિજત પાપડનો ઉદ્યોગ કે જે સાહેલી મંડળથી ચાલે છે, જેમનો કોઈ એક માલિક નથી પરંતુ એક મંડળ બનાવેલું છે, એક ટ્રસ્ટ બનાવેલું છે અને એ ટ્રસ્ટ તે એકમને ચલાવે છે. ટ્રસ્ટની અંદર સમાવિષ્ટ દરેક સદસ્યો તેમના નફા અને ખોટના ભાગીદાર હોય છે તો એવા એકમોને આપણે સહકારી મંડળીના એકમો તરીકે ઓળખીએ છીએ. એટલે ઉદ્યોગોનું વર્ગીકરણ કર્યા પછી આપણે આ પાઠની અંદર જે ઉત્પાદન ઉદ્યોગોની વાત કરવાને છીએ તે કાચા માલના સ્ત્રોતને આધારે પડતા પ્રકારોની વાત કરીશું. કાચા માલના સ્ત્રોતને આધારે બે પ્રકાર પડે છે, કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો. તો આપણે જે ભણવાના છીએ તે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરવાના છે. એમાં સર્વપ્રથમ આપણે જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગો કોને કહે છે તો કે એવા ઉદ્યોગો કે જેમાં વપરાતો કાચો માલ કૃષિની પેદાશ છે તે ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય. કૃષિના માત્ર બિયારણ વાવીને ખેતરની અંદર ઉત્પાદન લેવું એ જ કૃષિ નથી, પશુપાલનનો વ્યવસાય પણ એક પ્રકારની કૃષિ છે. મધમાખી ઉછેર કેન્દ્ર છે, ઘેટા ઉછેર કેન્દ્ર છે કે મરઘા પૂતકા ઉછેર કેન્દ્ર છે તે પણ એક પ્રકારની કૃષિ છે. પણ એને સજીવ ખેતી કહેવાય. એને કેવા પ્રકારની ખેતી કહેવાય તો કે સજીવ ખેતી. તો સુતરાઉ કાપડમાં વપરાતો કાચો માલ કપાસ છે તો એમાં કપાસનું જમીનની અંદર વાવેતર કરવામાં આવે છે, ઉત્પાદન થાય છે તો એ ખેતી. અને રેશમી કાપડ ઉદ્યોગ કે ઊની કાપડ ઉદ્યોગ પણ કૃષિ આધારિત ઉદ્યોગ છે. પણ ઊની કાપડ ઉદ્યોગમાં ઊન વપરાય છે જેનું વાવેતર નથી થતું, પણ ઊન જેવી રૂંવાટી ધરાવતા પ્રાણીઓ પાસેથી તે ઊન મેળવાય છે જેમાં ઘેટા કે યાક વગેરે. તો એવા પ્રાણીઓ કે જે જૂન ઊન આપે છે એ પ્રાણીઓનું ઉછેર કરવામાં આવે છે ને તેમની ઊનને પ્રેસ કરી અને તેમાંથી ઊની રેસા તૈયાર કરવામાં આવે છે તો એ પણ એક પ્રકારની સજીવ ખેતી છે. એવી જ રીતે મધને રિફાઇન કરતા ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગ છે, પણ એના માટે તો કે કૃત્રિમ મધપુરા બનાવવામાં આવે છે, કોઈ આજુબાજુ જંગલ વિસ્તાર હોય ત્યાં આવું એકમ સ્થાપવામાં આવે છે, મધમાંથી મધ તૈયાર કરે પછી તે મધને લઈ અને તેને રિફાઇન કરીને તેના પેકિંગ બનાવવામાં આવે છે તો એ ઉદ્યોગને પણ આપણે કૃષિ આધારિત ઉદ્યોગ જ ગણીએ છીએ. ગુલકંદના એકમો હોય, ગુલકંદ એટલે કે ગુલાબમાંથી એક પ્રકારનો ચણપ્રાસ જેવો પદાર્થ બનાવવામાં આવે છે તો એ કૃષિ આધારિત ઉદ્યોગ છે. એમાં ગુલાબની ખેતી થાય છે. એટલે આવા વિવિધ પ્રકારના કાપડ ઉદ્યોગો, ખાંડ ઉદ્યોગો કે કાગળ ઉદ્યોગો વગેરેનો સમાવેશ આપણે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર કરીએ છીએ. તો આ પ્રકરણની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગોમાં પાંચ પ્રકારના કાપડ ઉદ્યોગો જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, શણ કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ અને કૃત્રિમ કાપડ ઉદ્યોગ, પાંચ પ્રકારના કાપડ ઉદ્યોગો અને છઠ્ઠો એક લઈએ તો ખાંડ અને ખાંડસરી અને ગોળના ઉદ્યોગો અને સાતમો એક
કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે સાત ઉદ્યોગોની વાત કરીશું। સર્વપ્રથમ આપણે જોઈએ સુતરાઉ કાપડ ઉદ્યોગ। એવું કેવું તો કહી શકાય કે ભારતની ગુલામીનું એક કારણ આપણા દેશમાં ઉત્પાદિત થતું સુતરાઉ કાપડ અને રેશમી કાપડ પણ છે। એમ કે મેં તમને પહેલા જ ભાગની અંદર કહેલું કે એક સમયે ભારત ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતો દેશ હતો। મેં તમને લાસ્ટ વિડિયોની અંદર કહેલું કે ભારતનો ઔદ્યોગિક વિકાસ 1951 પછી શરૂ થયો, પણ આધુનિક ઢબના ઉદ્યોગોનો વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા બાદ આધુનિક ઢબના ઉદ્યોગોનો ઔદ્યોગિક વિકાસ 1951 પછી શરૂ થયો, પણ ભારત ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવતું હતું આજની સમકાલીન સમયમાં। તો પ્રાચીન સમયની અંદર પણ કે સમકાલીન સમયના અવશેષો આપણે લઈએ તો ધોળકા, મોહેંજોદડો, લોથલ વગેરે જગ્યાએથી આપણને ઔદ્યોગિક અવશેષો પ્રાપ્ત થયા છે, જેમાં ધુરાવીરામાંથી તો કે મણકા બનાવવાની એક ફેક્ટરી મળી આવી છે, તો લોથલમાંથી તો કે તાંબુ ગાળવા માટેની એક ભઠ્ઠી મળી આવી છે। તો આ બધી વસ્તુ એ સાબિત કરે છે કે સમકાલીન સમયની અંદર પણ ભારતમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હતી, પરંપરાગત ઢબના પ્રાચીન ઢબના ઉદ્યોગો હતા, અને એટલા માટે જ દુનિયાભરના દેશો એક સમયે પ્રાચીન ભારતની અંદર ભારત સાથે વેપાર કરવા આકર્ષાતા। ભારત આવવા માટેનો વાસ્કો દ ગામાએ નવો જળમાર્ગ શા માટે શોધ્યો? તો કે ભારતના સુતરાઉ કાપડ વિના યુરોપિયન દેશોને ચાલે તેમ નહોતું, ભારતના રેશમી કાપડ વિના યુરોપિયન દેશોને ચાલે તેમ હતું નહીં। એટલે આ બધી જ ઘટનાઓ 15મી સદી પહેલાની ઘટનાઓ છે, પણ 15મી સદી બાદ જ્યારે 17મી 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી પછી ભારતની ઔદ્યોગિક ધરોહર નબળી પડી। એટલે આમ જોઈએ તો ઘણા પ્રાચીન સમયથી આપણા દેશની અંદર કેટલાક ઉદ્યોગો ખૂબ જ ધંધોકારના ધોરણે ચાલતા હતા, એટલે એમાંનો એક ઉદ્યોગ આપણો સુતરાઉ કાપડ ઉદ્યોગ પણ છે કે જે ભારતનો પ્રથમ નંબરનો ઉદ્યોગ ગણાય છે। આજની તારીખની અંદર ભારતીય અર્થતંત્રમાં જે ઉદ્યોગોની આવક 29% છે, આપણા દેશની કુલ આવકમાં ઉદ્યોગનો આવકનો હિસ્સો 29% છે, એમાંથી સૌથી વધુ આવક સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સણ કાપડ, ઊની કાપડ અને કૃત્રિમ કાપડમાંથી પ્રાપ્ત થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો ભારતના ઔદ્યોગિક ઉત્પાદનની અંદર મોટો હિસ્સો કાપડ ઉદ્યોગોનો છે, અને એ કાપડ ઉદ્યોગોની અંદર પ્રથમ નંબરનો કોઈ ઉદ્યોગ હોય તો સુતરાઉ કાપડ। સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે કપાસનો ઉપયોગ થાય છે, અને ભારત કપાસના ઉત્પાદનમાં અગ્રેસર છે, ખાસ કરીને દક્ષિણી દેશો જેમાં ગુજરાત, મુંબઈ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, આ બધા જ રાજ્યો એવા છે કે જે રાજ્યોની અંદર કપાસનું ઉત્પાદન મોટા પાયા પર થાય છે, એટલા માટે જ ભારતના દક્ષિણ ભાગની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યા છે। સુતરાઉ કાપડ ઉદ્યોગ ભારતનો મોટા પાયા પરનો ઉદ્યોગ ગણાય છે, કારણ કે સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર આજની તારીખમાં 3.5 કરોડ લોકોને રોજગાર મળે છે। ભારતની અંદર લગભગ 100 નગરોની અંદર, 100 મિલો નહીં પણ 100 શહેરોની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગના એકમો આવેલા છે। ભારતના 100 નગરોની અંદર સુતરાઉ કાપડ એકમો છે, અને એ બધા જ એકમોની અંદર જે લોકોને રોજગાર મળે છે તેમનો આશરે આંકડો કેટલો છે? તો કે 3.5 કરોડ। દેશના કુલ શ્રમ પુરવઠાનો ઘણો મોટો શ્રમ પુરવઠો છે તે સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર સંચવાયેલો છે, એટલા માટે જ તેને મોટા પાયા પરનો ઉદ્યોગ ગણે છે। સુતરાઉ કાપડના ઉત્પાદનની અંદર વિશ્વભરની અંદર પ્રથમ સ્થાને છે ચીન, અને ચીન પછી ભારતનું સ્થાન દ્વિતીય છે। ચીન પણ કપાસના ઉત્પાદનમાં અગ્રેસર રાષ્ટ્ર છે, એટલા માટે ચીનની અંદર ભારત કરતા પણ મોટા પાયા પર સુતરાઉ કાપડ ઉદ્યોગ ચાલે છે। એટલે દુનિયાભરની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગમાં પ્રથમ ક્રમ ઉપર ચીન આવે અને બીજા ક્રમ ઉપર ભારત આવે। ભારતમાં આધુનિક ઢબે સુતરાઉ કાપડ ઉત્પાદન કરતી પ્રથમ મિલ કઈ?
जूनी अने रूढ़िगत यंत्र सामग्री ना कारणे पण आपणो
સામે હરીફાઈ માં ટકી શકતો નથી. લે ભારતના સૂત્ર કાપડ ઉદ્યોગની અંદર નવી યાંત્રિક સામગ્રી આવે, ઉચ્ચ કક્ષાના કે ઉચ્ચ ગુણવત્તાના કપાસનું ઉત્પાદન વધે અને નિયમિત ધોરણે સરકાર જો ભારતના સૂત્ર કાપડ ઉદ્યોગોને વીજ પુરવઠો પૂરો પાડે તો ભારત વૈશ્વિક સ્પર્ધામાં ચીનને ટક્કર મારે તેવું સૂત્ર કાપડ ઉત્પાદિત કરી શકે તેમ છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો સૂત્ર કાપડ પછી બીજા નંબર ઉપર આવતો કાપડ ઉદ્યોગ હોય તો તે છે શણ કાપડ ઉદ્યોગ. શણ એક પ્રકારની વનસ્પતિ છે જે વનસ્પતિની ડાળખીઓ રેસા બનાવે છે. એ વનસ્પતિના ડાળખીમાંથી રેસા તૈયાર કરવામાં આવે છે, પાણી સાથે શણની વનસ્પતિને સંસાધિત કરવામાં આવે છે અને તેમાંથી રેસા તૈયાર થાય છે અને એ રેસાને આટા ઊભા વણી અને શણનું કાપડ તૈયાર કરવામાં આવે છે. તો એ શણ કાપડ ઉદ્યોગ સૂત્રાઉ કાપડ ઉદ્યોગ પછી ભારતનો બીજા ક્રમનો ઉદ્યોગ છે. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. ભારતના કુલ પ્રતિબંધ
અને ઇકો ફ્રેન્ડલી પેકિંગ સામગ્રી બનાવવાનો આદેશ આપે તો ભારતનો શણકાપણ ઉદ્યોગ ફરી વખત જીવંત થાય તેમ છે અને ફરી વખત આપણો શણકાપણ ઉદ્યોગ ઘણા બધા લોકોને રોજીરોટી આપે તેમ છે તમે કહેશો કે શણકાપણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં જ કેમ કેન્દ્રિત થયો તો એના ઘણા કારણો છે એક તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ શણનું ઉત્પાદન થાય છે બીજું કારણ શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે તો કોલકાતાની અંદર આવેલી હુગલી નદી છે તે શણ સંસાધિત કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે ત્રીજું પશ્ચિમ બંગાળમાં સસ્તો માનવ શ્રમ છે કેમ કે શણકાપણ ઉદ્યોગની અંદર પણ વધુ માનવ શ્રમની જરૂર પડે છે તો પશ્ચિમ બંગાળમાં સસ્તો માનવ શ્રમ મળી રહે છે વિમાનીય વ્યવસ્થા અને ગંગા નદી હુગલી નદી મારફતે ચલાવવામાં આવતો જળમાં એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ શણની ચીજવસ્તુની આપલે કરવા માટે ત્યાં જળમાર્ગ પણ ઉપલબ્ધ છે આવા કારણોસર શણકાપણ ઉદ્યોગ છે તે પશ્ચિમ બંગાળની અંદર સ્થાપિત થયેલો જોવા મળે છે ત્યાર પછી આપણે શણકાપણ ઉદ્યોગ પછી ત્રીજા નંબરના ઉદ્યોગની વાત કરીએ તો તે છે રેશમી કાપડ પ્રાચીન સમયથી ચાલી આવતો ઉદ્યોગ છે આપણે એવું કહીએ કે નવમા ધોરણમાં તમે ભણી ગયા છો કે ભારત પ્રાચીન સમયમાં યુરોપિયન દેશો સાથે વેપાર કરતો તો એ વેપારની અંદર જે ભારતમાંથી સુતરાઉ કાપડની નિકાસ થતી તેમ તે સમયે ભારતમાંથી રેશમી કાપડની પણ નિકાસ થતી એટલે રેશમી કાપડ ઉદ્યોગ ભારતનો પરંપરાગત અને જૂનો ઉદ્યોગ છે પ્રાચીન સમયથી ભારતની અંદર ચાર પ્રકારનો રેશમ ઉત્પાદિત કરવામાં આવે છે એક શેતુર કીરી ટસર અને મૂંગા આ ચારે પ્રકારના રેશમી કાપડો એકબીજાથી અલગ ક્વોલિટીના રેશમી કાપડો છે ચારે પ્રકારના રેશમી કાપડ ભારતની અંદર ઉત્પાદિત થાય છે તમે કહેશો કે રેશમની ખેતી કરવામાં આવે છે રેશમ વાવવામાં આવે છે તો કે ના રેશમના ઝાડ હોય છે જેમ શેતુરના ઝાડ એ શેતુરના ઝાડ ઉપર એક વિશિષ્ટ પ્રકારના કીડા થાય છે અને એ કીડાને ઉકળતા પાણીની અંદર નાખવામાં આવે છે અને એ કીડાના મોંમાંથી એક વિશિષ્ટ પ્રકારની મજબૂત લાળ નીકળે છે અને એ લાળને એકત્ર કરી અને કાચું રેશમ તૈયાર કરવામાં આવે છે પછી એ કાચા રેશમને સંસાધિત કરી અને એમાંથી એક મજબૂત રેશમી તાર તૈયાર કરવામાં એટલે શેતુરના ઝાડનું વાવેતર થાય છે તે કીડાને એકત્ર કરવામાં આવે છે કીડામાંથી કાચું રેશમ તૈયાર કરવામાં આવે છે એક પ્રકારથી તેને રેશમની ખેતી કહેવાય અને એમાંથી રેશમી કાપડ તૈયાર થાય છે ભારત રેશમી કાપડના ઉત્પાદનમાં ચીન પછી બીજા ક્રમે છે વિશ્વભરની અંદર રેશમી કાપડનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે અને બીજા ક્રમ ઉપર આવે છે ભારત ચીનની અંદર ઉત્પાદિત થતું કાચું રેશમ ભારતના કાચા રેશમ કરતા ઉત્તમ કક્ષાનું છે એટલે દુનિયાભરની અંદર ચીનના રેશમી કાપડની માંગ વધુ રહે છે કેમ કે ભારતીય કાચા રેશમ કરતા ચીનનું કાચું રેશમ ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ ઊંચું છે આમ છતાં ભારત પણ રેશમી કાપડનું ખૂબ સારું એવું ઉત્પાદન કરે છે અને ભારતના રેશમની પણ દુનિયાભરની અંદર ખૂબ જ માંગ હોય છે ભારતમાં મુખ્યત્વે રેશમી કાપડ ઉદ્યોગો સૌથી વધુ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે જમ્મુ કાશ્મીર ઉપરાંત કર્ણાટક મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ દરેક રાજ્યોની અંદર રેશમી કાપડનું ઉત્પાદન થાય છે અને રેશમનું કાચા રેશમનું ઉત્પાદન થાય છે સાથે સાથે ત્યાં જ રેશમી કાપડનું ઉત્પાદન કરતી મિલો પણ સ્થપાયેલી છે ભારતમાં લગભગ રેશમી કાપડનું ઉત્પાદન કરતી 300 મિલો છે અલગ અલગ શહેરોની વાત કરીએ તો કર્ણાટક જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર મધ્યપ્રદેશમાં નાગપુર ઉત્તર પંજાબની અંદર અમૃતસર અને પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા ઉત્તર પ્રદેશની અંદર કાનપુર આવા અમુક અમુક શહેરોની વાત કરીએ તો ભારતમાં લગભગ રેશમી કાપડનું ઉત્પાદન કરતી 300 જેટલી મિલો આવેલી છે અને એ 300 જેટલી મિલોમાંથી જે રેશમી કાપડ ઉત્પાદન થાય છે તેમાંથી સૌથી મોંઘુ અને ઉચ્ચ ગુણવત્તાનું રેશમ છે મૂંગા સૌથી વધારે મૂંગા જે રેશમ છે તે ઉચ્ચ ગુણવત્તાનું ગણાય છે આમ છતાં ત્રણે
विद्यार्थी मित्रों त्रणे प्रकार ना सूत्राओ कापड़ उद्योगो रेशम कापड़ उद्योगो अने रेशमी कापड़ उद्योगो नी आपणे वात करी। हवे पछीना बीजा बे कापड़ उद्योगो जेमा ऊनी कापड़ उद्योगो अने कृत्रिम कापड़ उद्योगो नी वात आपणे आने पछीना नेक्स्ट वीडियो नी अंदर करीशुं। अत्यारे आपणे परीक्षा नी अंदर नक्शो पूछातो होय छे तो छमासिक परीक्षा मां तो नहीं केमके आपणो आ पाठ छमासिक परीक्षा ना कोष मां नथी પણ હવે પછીના પરીક્ષાની અંદર જો આમાંથી કોઈ નકશો પૂછાય તો એમાં એવી રીતના પૂછી શકે કે સૂત્રાવ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો, રેશમી કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો અથવા તો શણ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો। તો મેં તમને દરેક ઉદ્યોગોના ઘણા બધા કેન્દ્રોના નામ આપ્યા પણ એમાંથી તમારે મહત્વનું કેન્દ્ર છે તે નકશાની અંદર દર્શાવવાનું। તો કઈ રીતે દર્શાવશો હું તમને નકશાની અંદર થોડુંક દર્શાવું। તમારી સામે આવી રીતના એક ભારતનો કોરો નકશો હોય, તમને પૂછ્યું છે નકશાની વિગતની અંદર કે સૂત્રાવ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો, તો હું તમને અહીં 3-4 કેન્દ્રના નામ આપું છું, તમારે કોઈ એક જ કેન્દ્ર પૂછ્યું છે તો એક જ કેન્દ્ર દર્શાવો સંજ્ઞા સૂચિ સાથે। જો અહીંયા મેં સંજ્ઞા સૂચિ દર્શાવી છે, સૂત્રાવ કાપડ ઉદ્યોગ માટે કંઈક આવી સંજ્ઞા મેં પસંદ કરી છે। હવે આપણે સૂત્રાવ કાપડ ઉદ્યોગના કેન્દ્રો દર્શાવવાના છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂત્રાવ કાપડ ઉદ્યોગ ક્યાં ચાલે છે। તો આપણે બે શહેર તો ખૂબ જ સરસ રીતે યાદ રહે, એક તો અમદાવાદ ને બીજું મુંબઈ। તો અમદાવાદ ક્યાં રાજ્યમાં છે તો કે ગુજરાતમાં, મુંબઈ ક્યાં રાજ્યમાં છે તો કે મહારાષ્ટ્રની અંદર। તો અમદાવાદ આપણે દર્શાવવું છે તો ગુજરાતમાં જવાનું, ગુજરાતની અંદર આપણે સૂત્રાવ કાપડ માટે જે સૂચિ સંજ્ઞા પસંદ કરી છે તે સંજ્ઞા મૂકી દેવાની, એટલે પરીક્ષક જ્યારે પેપર ચેક કરે ત્યારે તેને ખ્યાલ આવી જાય કે આ સૂત્રાવ કાપડ ઉદ્યોગ દર્શાવવાનો છે। આપણે મુંબઈમાં દર્શાવવું છે તો મહારાષ્ટ્રની અંદર જવાનું, મુંબઈમાં મહારાષ્ટ્ર, સોલાપુર, ઉત્તર પ્રદેશમાં જવું છે તો કાનપુર। પણ હું તો તમને એવી સલાહ આપું છું કે તમારે કોઈ બે મહત્વના કેન્દ્ર યાદ રાખવાના, મહત્વના બે કેન્દ્ર તમે એક અમદાવાદ અને મુંબઈ યાદ રાખશો અને ગમે તે એક કેન્દ્ર દર્શાવી શકાય। એટલે અહીં મેં તમને એક 4 કેન્દ્રો દર્શાવ્યા છે, એક ગુજરાતનું અમદાવાદ, બીજું મહારાષ્ટ્રનું મુંબઈ, સોલાપુર અને ઉત્તર પ્રદેશનું કાનપુર। એવી જ રીતે માનો કે તમને પૂછ્યું છે કે શણ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો નામ સાથે, જો નામ સાથે નતું પૂછ્યું તો માત્ર તમે સંજ્ઞા કરી દો ત્યાં અમદાવાદ ન લખો તો પણ ચાલે, પણ તમને એવું કીધું છે કે શણ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર જણાવો નામ સાથે તો તમારે ત્યાં કેન્દ્રનું નામ પણ દર્શાવવું પડે। મેં તમને શણ કાપડ સમજાવ્યું ત્યારે કહ્યું કે શણ કાપડ માત્ર ને માત્ર એક જ રાજ્યમાં કેન્દ્રિત થયું છે ને તે રાજ્ય કયું છે તો કે પશ્ચિમ બંગાળ। તો આપણે અહીં પશ્ચિમ બંગાળમાં શણ કાપડ ઉદ્યોગ પશ્ચિમ બંગાળ કાઉન્સમાં કોલકાતા કરી અને દર્શાવી દેવાનું, કારણ કે નામ સાથે પૂછ્યું છે। એવી જ રીતે તમને રેશમી કાપડ ઉદ્યોગ પૂછીએ તો રેશમી કાપડ ઉદ્યોગના કેન્દ્રોના મેં તમને નામ આપેલા હતા કે કર્ણાટક, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબ, આટલા રાજ્યોની અંદર રેશમી કાપડનું ઉત્પાદન થાય છે। પણ ભારતની અંદર સૌથી વધુ રેશમી કાપડ જમ્મુ કાશ્મીરમાં ઉત્પાદિત થાય છે। તો રેશમી કાપડનું કેન્દ્ર પૂછ્યું હોય તો એક જમ્મુ કાશ્મીર શ્રીનગર, બીજું શિલોંગ મેઘાલય શિલોંગ ખાતે અને કર્ણાટકની અંદર બેંગ્લોર ખાતે, આટલામાંથી તમે કોઈ એક જ યાદ રાખો તો જમ્મુ કાશ્મીરનું શ્રીનગર યાદ રાખી શકાય, પંજાબનું અમૃતસર યાદ રાખી શકાય, મેઘાલયનું શિલોંગ યાદ રાખી શકાય ને કર્ણાટકનું બેંગ્લોર યાદ રાખી શકાય। આ 4 રાજ્યોની અંદર મેં તમને દર્શાવ્યું। આવી જ રીતે ઉની કાપડ ઉદ્યોગ પૂછે, લોખંડ પોલાદ ઉદ્યોગ પૂછે, તો જેમ જેમ આગળ આપણે ભણતા જશું તેમ તેમ હું તમને આ નકશાની અંદર ઉદ્યોગોના કેન્દ્રો છે તે દર્શાવતી જઈશ। તમે પણ તમારી સાથે નકશો રાખજો અને નકશાની અંદર કે નકશા પૂરતી અંદર માંથી જોઈ કે તમારી ટેક્સ્ટબુકમાં પણ નકશો આપેલો છે તેમાંથી જોઈને કયો ઉદ્યોગ કયા કેન્દ્રની અંદર સ્થાપિત થયેલો છે તેના માટે એક અભ્યાસ કે પ્રેક્ટિસ નકશાની અંદર કરશો।
તો એના માટે તમે થોડા કોરા નકશા તમારી સાથે રાખજો અને એ કોરા નકશાની અંદર તમારી ટેક્સબુકમાં આપેલો નકશો છે ને હું તમને સમજાવું છું તે મુજબ નકશાની પ્રેક્ટિસ કરશો તો નકશાના 4 માર્ક્સ તમે ખૂબ જ આસાનીથી કવર કરી શકશો કેમ કે સેક્શન ડી ના જે 5 પ્રશ્નો છે એમાંનો એક પ્રશ્ન આખો નકશાનો છે જો ચારે વિગતો સાચી હોય તો તમને નકશાના પૂરેપૂરા 4 માર્ક્સ મળે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી જ રાખી છમાસિક પરીક્ષાઓ નજીક આવે છે તો એ પરીક્ષાની સારી રીતે તૈયારી કરશો સાથે સાથે આપણો અભ્યાસ ચાલુ છે તો તેને પણ ધ્યાનમાં રાખી અને અભ્યાસ કન્ટિન્યુ રાખજો અને આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ હવે પછીના ઉત્પાદન ઉદ્યોગોની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું